जेतपुर आंतरराष्ट्रीय महिला दिवस ने लईने राजकोट पोलीस अध्यक्ष श्री बलराम मीणा ना मार्गदर्शन हेठळ सुरक्षा सेतु अने तथागत फाउंडेशन राजकोट तेमज देव चेरिटेबल एंड एजुकेशन ट्रस्ट ना संयुक्त उपक्रमे महिला सेमिनार नु आयोजन करवामां आव्युं हतुं। આ સેમિનારના અધ્યક્ષ રાજકોટ રૂરલ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા દ્વારા પોલીસ અને પ્રજા વચ્ચે એક સેતુનું નિર્માણ થયું છે। ઉદ્ઘાટક પૂર્વ ડોક્ટર કુલપતિ ડોક્ટર હેમાક્ષી રાવ અને વક્તા તરીકે કાલાવડ કોલેજના પ્રાધ્યાપક અને જાણીતા લેખક ડોક્ટર સુનિલ જાદવ અને સંતરામપુર કોલેજના પ્રાધ્યાપક તથા લેખિકા ડોક્ટર કામિની દસોરા ઉપસ્થિત રહી મહિલાઓને રસપ્રદ શૈલીમાં ખૂબ જ સુંદર અને જીવનમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું। મહિલાઓ પોતાના હકો અને સુરક્ષા અંગે જાગૃત થાય તે અંગે જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં સ્વાગત જેતપુર છે પીઆઈબીઆર વાણિયા અને કાર્યક્રમની ભૂમિકા વિશે ડીવાયએસપી જેએમ ભરવાડે જાણકારી આપી હતી। આ તકે જેતપુર મામલતદાર પૂજાબેન જોટાણીએ મહિલાઓના વિશેષ અધિકારો વિશે વાત કરી હતી। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાને જેતપુર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવેલું, એમાં સમાજમાંથી એવી સારી છાપ ધરાવતા વક્તાઓ અને જામકંડોળના ધોરાજી અને જેતપુરની મહિલા બહેનોને સાથે એક સાર્થક સંવાદ કરવા સારું સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ ગ્રામ્ય મારફતે એક આયોજન કરેલું છે। એમાં તમામ જે વક્તાઓ છે, પોલીસ પ્રત્યેના જે અધિકારીઓ છે, એ તમામ મહિલાઓ સાથે એક સાર્થક સંવાદ યોજશે અને એમના પ્રત્યે એમના જે કંઈ પ્રશ્નો હશે અથવા અમારા તરફથી જે કંઈ મહિલાઓને લગતા મુદ્દાઓ છે એના બાબતની એક સાર્થક આયોજના કરેલી છે। આજે જેતપુરમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી અને અલગ અલગ ટ્રસ્ટના માધ્યમથી આજે આ મહિલા સંમેલન બોલાવવામાં આવ્યું હતું। ખૂબ સારી સંખ્યામાં બહેનોએ આ મહિલા સંમેલનની અંદર ભાગ લઈ મહિલાઓના હકો વિશે, મહિલાઓની ફરજ, આવનારા દિવસોની અંદર મહિલાએ શું કરવું એના વિશેનું ખૂબ આજે અહીંયા આ કાર્યક્રમના માધ્યમથી માર્ગદર્શન મળ્યું છે। સ્થાનિક વક્તા તરીકે સેનસબેન બાબી પોતાનું વક્તવ્ય આપ્યું હતું। આ તકે પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી જસુબેન ખોરાટ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર સેમિનારને સફળ બનાવવા બિંદિયાબેન મકવાણા, ચેતનાબેન પારધી, કિરીટભાઈ વાઘેલા, જીતુભાઈ પારધી અને મનોજ પારધીએ ખૂબ જ મહેનત અને જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમની આભાર વિધિ પ્રજ્ઞાબેન કામદારે અને એન્કર તરીકે સફળ સંચાલન મનોજ પારધીએ કર્યું હતું। સુરેશ પારિયા સાથે જેડેજ ટીવી જેતપુર। આજે 8 માર્ચ છે એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન તરીકે ઉજવાય છે આજનો દિવસ। આજના દિવસે સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ, તથાગત ફાઉન્ડેશન રાજકોટ અને દેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આજનો મહિલાઓ માટેનો એક સેમિનાર ગોઠવાયો છે। આ સેમિનારની અંદર વક્તા તરીકે સુનિલભાઈ જાદવ, પ્રતીક્ષા રાવ અને કામિની દશોરા મેડમને સંતરામપુરથી બોલાવેલા છે।